નર્મદા જિલ્લો જંગલો, પર્વતો અને કુદરતી ઝરણાઓથી સબળ પ્રકૃતિ સૌંદર્યથી છલોછલ વિસ્તાર છે, જેમાં વન વિભાગે ખાસ પ્રવાસીઓના આકર્ષણ માટે ઇકો ટુરિઝમ સેન્ટર વિકસાવ્યા છે. હાલ ત્યાં સુંદર તળાવ છે અને તળાવની આજુબાજુ સુંદર કુદરતી નજારો પણ છે, જે પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. ત્યારે તેમાં બોટિંગની સુવિધા શરૂ કરવા વન વિભાગે કમર કસી છે, જેમાં આરએફએ ભારત ચૌધરીના જણાવ્યા અનુસાર તળાવમાં બોટિંગ માટે બે વન વિભાગે માંગ કરી છે. એ ઉપરાંત તળાવની બાજુમાંનો ડુંગર આવેલો છે, જ્યાં પ્રવાસીઓ જઈ શકે અને કુદરતી સૌંદર્યનો નજારો માણી શકે તે માટે નાનકડા રૂપે જેવી વ્યવસ્થા કરવા પણ વન વિભાગે કમર કસી છે. આગામી દિવસોમાં આ સુવિધાનો ઉમેરો થાય તો પ્રવાસીઓ માટે નવું આકર્ષણ ઊભું થઈ શકે તેમ છે. હાલ અહીં સુંદર ગાર્ડન, રંગબેરંગી ફૂલઝાડો, વિવિધ પ્રકારના કલ્પ સચરો, કુદરતી સેટમાં બાંકડા ઉપરાંત 4 જેટલા કોટેજ અને 8 જેટલા ટેન્ટની રહેવા જમવાની ઉત્તમ સુવિધા હોવાથી અહીં પ્રવાસીઓનો ઓછામાં ઓછા ખર્ચે સારી સુવિધા મળતી હોય. રજાઓમાં મોટાભાગે અહીં હાઉસફુલ હોય છે. નર્મદા વન વિભાગના વન સંરક્ષક ડૉક્ટર શશિકુમારે જણાવ્યું હતું કે નર્મદાનો જંગલ વિસ્તાર પ્રકૃતિથી ભરપૂર હોવાથી ઇકો ટુરિઝમ સેન્ટરનો વિકાસ ભરવા વન વિભાગ પ્રતિબદ્ધ છે. કુંબાર ઇકો ટુરિઝમ સેન્ટર પ્રવાસીઓનું માનીતું પ્રવાસ સ્થળ છે. પ્રવાસીઓની સુવિધા વધારવા વન વિભાગ કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. જ્યારે આરએફઓએ જેકે પરમાર અને એમ આવનારા પ્રવાસીઓને ઉત્તમ સુવિધા આપવા વન વિભાગ તત્પર હોવાનું જણાવ્યું હતું. મુંબઈથી આવેલા પ્રવાસી નીતિનભાઈ કાપડિયાએ જણાવ્યું હતું કે અમે અહીંયા એક મુંબઈથી કૌના બાર પ્રકૃતિ સફર પ્રવાસન સ્થળને માણવા આવ્યા છીએ. અહીં સહાયત રમ્ય વાતાવરણ રહેવાની મજા આવી. અહીં ફૂલોની વાડ, પ્રાણીઓના સ્ટેચ્યુ અને રંગોરોગાન સહિત થોડું રિનોવેશન કરાય તો પ્રવાસીઓમાં આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. બોટિંગની વ્યવસ્થા થવી જોઈએ. સામે પહાડ ચઢી શકાય તે માટે ત્યાં જવાનો રોપવે જેવી સુવિધા થાય તો ઉત્તમ થઈ શકે. દીપક જગતાપ, ચેનલ ટીવી, રાજપીપરા. નર્મદા જિલ્લામાં કુદરતી સૌંદર્યનું અફાટ ભંડાર ભરેલું છે, જેને નિહાળવા માટે આજરોજ અમે અહીંયા કુંભાર ખાતે ડેડિયાપાડા પાસેના કુંભાર પાસે અમે આવ્યા. વન વિભાગે કુંભાર ખાતે ઇકો ટુરિઝમ સેન્ટર ઘણું ખૂબ જ સારું પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે બનાવેલું છે. ખરેખર આ કેન્દ્ર અમોને ખૂબ જ સરસ લાગ્યું, પરંતુ અહીંયા કેટલીક જે સગવડો છે, અહીંયા તળાવ છે, બહુ સુંદર છે. તળાવમાં બોટિંગની વ્યવસ્થા કરવામાં આવે, પ્લસ અહીંયા તળાવની ઉપર ડુંગર છે, ત્યાંથી રોપવે જેવી કંઈ વ્યવસ્થા કરવામાં આવે તો આ વિસ્તારનું, આ સ્થળનું ખૂબ જ સારું વિકાસ થઈ શકે છે અને પ્રવાસીઓ ખાસ અહીંયા આવવા માટે આકર્ષિત થઈ શકે.